पलसाणा तालुका में मायावंशी प्रगति मंडल द्वारा शरद पूर्णिमा चौथो रास गरबा महोत्सव गंगाधरा खाते माजी कैबिनेट मंत्री की अध्यक्षता में योजायो। पलसाणा तालुका महावंशी प्रगति मंडल द्वारा आयोजित सूरज जिलो शरद पूर्णिमा निमित्ते चतुर्थ रास गरबा महोत्सव जिला में वसता महावंशी समाज लोग में एकता जलवाय समाज की महिला संगठन मजबूत बने तेवा उमदा हेतु साथ सतत चौथा पड़े शरद पूर्णिमा 2024 रास गरबा महोत्सव शुभारंभ गंगाधारा हरिंदिया स्मृति हॉल खाते रविवार रोज बपोरे माजी कैबिनेट मंत्री ईश्वरभाइ परमार अने अन्य महानुभाव द्वारा दीप प्रगटवे खुल्लो मुकवामां आव्यो हतो। મારું નામ ઠાકોરભાઈ સોલંકી છે, હું પલસાણા તાલુકા મહેવનસિંહ પ્રગતિ મંડળનો મહામંત્રી છું। મારી જોડે સંજયભાઈ પ્રમુખસિંહ છે અને અમારી ટીમ ના સહકારથી શ્રી હરિધામ સ્મૃતિ ભવન ગંગાધરા ખાતે ચતુર્થ ગરબા મહોત્સવનું આયોજન કર્યું હતું। એમાં આશરે 27 જેવા પાર્ટિસિપેટ 27 કુટીઓએ પાર્ટિસિપેટ કર્યું હતું અને સમથિંગ 1000 માણસો રસોડાનો કાર્યક્રમ રાખ્યો હતો। મુખ્ય મહેમાન તરીકે શ્રી માનનીય ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબે ઉદ્બોધનમાં અમારા પલસાણા તાલુકાને સાથ સહકાર આપી સમાજનો વિકાસ લક્ષી કામો થાય એમાં સાથ સહકાર આપવાનો ભાઈડળી આપી અને બીજા વક્તવ્ય તરીકે મનહરભાઈ પટેલ સાહેબ એમણે સારું ઉદ્બોધન કરી સમાજને મદદરૂપ થવાનું આહવાન કર્યું। આ ગરબા મહોત્સવની અંદર 20 વર્ષથી 18 વર્ષથી 70 વર્ષથી પાર્ટિસિપન્ટ બહેનોએ ભાગ લીધો હતો અને સારો એવો સપોર્ટ મળી રહ્યો છે। આ ગરબા હરિફાઈમાં યુવાનો યુવતીઓથી લઈ વયોવૃદ્ધ મહિલાઓએ ગરબા હરિફાઈમાં ભાગ લીધો હતો, જ્યારે કેટલા ગરબામાં 3 પેઢીની મહિલાઓ જેમ કે દીકરી બહુ અને સાસુજી એમ એક સાથે ગરબે ઝૂમતા નજરે પડ્યા હતા। આ કાર્યક્રમમાં સમાજના દાનદાતાઓ અનેક મહાનુભાવો સમાજના અનેક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લોકોનો ઉત્સાહ વધાર્યો હતો। મારું નામ મનીષાબેન સંજયભાઈ સોલંકી, ગામ અંત્રોલી, તાલુકા પલસાણા। સમાજનો જે આ પ્રોગ્રામ ચાલે છે, જે પલસાણા માયાવંશી પ્રગતિ મંડળ દ્વારા જે આયોજન કરેલું છે, તે સમાજની દીકરીઓ માટે જે પ્રતિભા છે તે બહાર લાવવા માટે એમનું આયોજન કરેલું છે। અને આજના જમાનામાં લોકો આખો દિવસ મોબાઈલમાં જ રચ્યાપચ્યા રહી છે, તો તેના માટે લોકોને મનનું ટેલેન્ટ બહાર લાવવા માટે આ પ્રોગ્રામનું આયોજન કરેલું છે। તો આ આયોજન ખરેખર ખૂબ જ સરસ છે। આમાં 3 પેઢીઓ સાથે મળીને ગરબા કરે છે તે જોઈને ખૂબ જ આનંદ થાય છે। આ ગરબા મહોત્સવમાં 26 કૃતિઓ રજૂ કરી હરિફાઈમાં 250થી વધુ મહિલા સભ્યોએ ભાગ લઈ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। તે તમામને પ્રોત્સાહિત ઇનામો અને વિજેતા બનેલી ટીમને ટ્રોફી અને સન્માનપત્ર આપી હાજર રહેલા મહાનુભાવના હસ્તે સન્માનવામાં આવ્યા હતા। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, પલસાણા।